વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ સ્ટાર્સને વોટિંગ માટે કરી અપીલ, 40 જેટલી હસ્તીઓને પોતાના ટ્વીટમાં અટેક કરી. લોકસભાની ચૂંટણીને વોટિંગ માટે હવે થોડા દિવસોની જ વાર છે. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ તેમજ રમત જગત સાથે જોડાયેલી હસ્તીઓને અપીલ કરી છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એજ વોટ કર અભિયાન શરૂ કરતા 16 ટ્વીટ કર્યા હતા. આ અભિયાનમાં પીએમ મોદીએ આશરે 40 જેટલી હસ્તીઓને પોતાના ટ્વીટમાં ટેગ કરી હતી. મંત્રી ગણપત વસાવાનો બફાટાવે સામે, કહ્યું રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો ઝેર પીવડાવો. લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચારની સાથે જ વિવાદિત નિવેદનો આપવાની હોડ લાગી છે. આજે રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ બારડોલી ખાતે એક વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેર આપવાની વાત કહી હતી. ગણપત વસાવાએ બફાટ કરતા કહ્યું હતું કે જો રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો તેમને ઝેર પીવડાવવું જોઈએ. અમદાવાદના ઠગ બિલ્ડર કેવલ મહેતાની ધરપકડ, જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 7થી વધારે નોંધાઈ ચૂક્યા છે ગુના. શહેરના ઠગ બિલ્ડર કેવલ મહેતાની બોપલ રિંગ રોડ પરથી પોલીસે ધરપકડ કરી છે. આ બિલ્ડર પર અત્યાર સુધીમાં અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 7થી વધારે ગુના નોંધાયા છે, જેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી, ધાકધમકી, એટ્રોસિટી તેમજ બાંધકામ માટેના જરૂરી નિયમોનું પાલન ન કરવું તથા સાઇટ પર ગંભીર બેદરકારી જેવી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં થયો વધારો, 4 ચીનુક CH-47I હેલિકોપ્ટર થયા સામેલ. ભારતીય વાયુસેનાના બેડામાં આજે ચીનુક હેલિકોપ્ટર સામેલ થયું. અમેરિકી કંપની બોઈંગ દ્વારા બનાવાયેલા 4 ચીનુક CH-47I હેલિકોપ્ટર ભારતમાં આવ્યા છે. આવા 15 હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા છે, તેમાં એકીકૃત ડિજિટલ કોકપીટ મેનેજમેન્ટ સિસ્ટમ છે, તેમાં કોમન એવિએશન આર્કિટેક્ચર કોકપીટ અને એડવાન્સ કોકપીટ જેવી વિશેષતાઓ છે. આ હેલિકોપ્ટરમાં એકવારમાં ગોળા બારૂદ, હથિયાર ઉપરાંત સૈનિક પણ જઈ શકે છે. તેને રડારથી પકડી શકવું મુશ્કેલ છે. 10 દિવસોમાં આફ્રિકી દેશમાં 750થી વધુ લોકોના મોત, હવે રોગચાળાના ભયનો માહોલ. 3 આફ્રિકી દેશમાં ઇદાઈ તોફાનથી મરનારની સંખ્યા 10 દિવસોમાં 750 સુધી પહોંચી ચૂકી છે. મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને માલાવીમાં વીજળી અને પાણીની વ્યવસ્થાઓ દુરસ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે હેઝા, મલેરિયા જેવી બીમારીઓ હવે અમારા સામે નવો પડકાર છે. મોઝામ્બિકમાં 446, ઝિમ્બાબ્વેમાં 259 અને માલાવીમાં 56થી વધારે લોકોના મોત થયા છે.